गुड आफ्टरनून विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञानी अंदर प्रकरण आपणो 20 आपत्ति व्यवस्थापन विडियो लेक्चर 6। ओके मित्रों, आना अगाउना विडियो लेक्चर नी अंदर आपणे लोको कुदरती आपत्तियों विषे चर्चा करेली। कुदरती आपत्तियों एटले के एवी आपत्तियों के जेना निर्माण में आपणो कोई हाथ होतो नथी, के जे कुदरत द्वारा सर्जाई छे। ओके, हवे आपणे जोईए मानव सर्जित आपत्तियों। एटले के घणी बधी दुर्घटनाओ एवी होय छे के जेमां मानस द्वारा ए दुर्घटनाओ ऊभी थाय छे अथवा तो बने छे। जेम के आपणे वात करीए तो के भाई અકસ્માતો થવા, અથવા તો આગ લાગવી, અથવા તો બોમ્બ વિસ્ફોટ કરવા, ગેસ ગળતર થવું, ઓકે, આ બધી દુર્ઘટનાઓ એવી છે કે જેમાં જાણીએ અજાણીએ માનવીનો હાથ છે। એ ઈચ્છતો નથી કે આવી કોઈ દુર્ઘટનાઓ કરે કે જેના કારણે ઘણા બધા લોકોને જાનમાલની નુકસાની ભોગવવી થાય, પણ ક્યારેક અજાણતા જ એની અસાવધાની કે પછી બેદરકારીને કારણે પણ આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે કે જેમાં ઘણા બધા લોકોએ ભોગવવું પડતું હોય છે। ઓકે, ચાલો ટૂંકમાં માનવસર્જિત આપત્તિઓ એટલે કે એવી દુર્ઘટનાઓ કે જે માનવી દ્વારા સર્જાય છે। ઓકે, જેને આપણે માનવસર્જિત આપત્તિ તરીકે ઓળખીશું। તો ચાલો મિત્રો, એવી માનવસર્જિત આપત્તિઓનો એક પછી એક પરિચય આપણે મેળવવાનો પ્રયાસ કરીશું। ઓકે, માનવસર્જિત આપત્તિઓ માનવના પ્રત્યક્ષ કે પરોક્ષ જાણી જોઈને કે પછી અજાણતા કરેલા કાર્યોથી તેની બેદરકારી, અસાવધાની કે અજ્ઞાનતા માનવ નિર્મિત તંત્રની નિષ્ફળતાને પરિણામે ઘટતી ઘટનાઓ જેનાથી જાનમાલનું નુકસાન થાય છે, આવી દુર્ઘટનાઓને માનવસર્જિત આપત્તિઓ કહે છે। ટૂંકમાં કે ભાઈ ક્યારેક ડાયરેક્ટ કે પછી ઇનડાયરેક્ટ, ક્યારેક જાણી જોઈને કરે છે, ક્યારેક અજાણતા આવી દુર્ઘટનાઓ થઈ જાય છે, ક્યારેક બેદરકારીને કારણે આવી દુર્ઘટનાઓ સર્જાય છે, ક્યારેક એને ખબર નથી, અસાવધાની છે, નિષ્કાળજી છે, ઘણી વખત એને જે યંત્રો બનાવ્યા છે એમાં કોઈ ખોટ ખરાબી ઉત્પન્ન થાય છે તેને કારણે, ટૂંકમાં આવા વિવિધ પરિબળોને લઈને, કારણોને લઈને જેનાથી માનવને જાનમાલનું નુકસાન થતું હોય છે, તો તેવી દુર્ઘટનાઓને માનવસર્જિત આપત્તિઓ તરીકે ઓળખવામાં આવે છે। ઓકે, ચાલો એમાં સૌથી પહેલાં જોઈએ ઔદ્યોગિક અકસ્માતો। ઉદ્યોગોમાં થતા અકસ્માતો તમે ઘણી વખત ન્યૂઝ જોતા હો અથવા તો સમાચાર જોતા હો કે સાંભળતા હો, તો એમાં તમે ઘણી વખત જોયું હશે કે અચાનક જ કોઈ કંપનીમાં આગ લાગે છે, ઓકે, ગેસ ગળતર થવાને કારણે કર્મચારીઓ ગુંગળાઈને મૃત્યુ પામે છે, કારખાનાઓમાં શોર્ટ સર્કિટ થાય છે જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે, ઘણા લોકો મૃત્યુ પામે છે, બેદરકારીથી કાર ચલાવે છે, બાઇક ચલાવે છે, બસ ચલાવે છે, ટ્રક ચલાવે છે, જેનું ભયંકર રીતે એક્સિડન્ટ થાય છે અને તેમાં પણ ઘણા બધા વ્યક્તિઓ મૃત્યુ પામે છે, કોઈ પુલ છે એ પડી જાય છે તો એમાં પણ ઘણા બધા લોકો મૃત્યુ પામે છે। ઓકે, તો કે ભાઈ આ પ્રકારના ન્યૂઝ તમે સાંભળો છો, પણ આ બધામાં એક વસ્તુ સેમ છે કે ભાઈ તેમાં માનવીએ કરેલી બેદરકારીને કારણે લોકોએ જાનમાલની નુકસાની ભોગવવી પડતી હોય છે। ઓકે, ચાલો આપણે આગળ જોઈએ। ઔદ્યોગિક અકસ્માત, ઔદ્યોગિક વસાહતો, ઉદ્યોગોની આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકો, મિલો, કારખાનામાં પૂરી સાવચેતી પછી પણ અકસ્માતોનો ભય રહેલો હોય છે, કારણ કે તેમાં ઘણી બધી વસ્તુઓ, કેમિકલ્સ અથવા તેવા જ્વલનશીલ પદાર્થો અને આગ લાગવાની સંભાવનાઓ વધી જતી હોય છે। આ અકસ્માતોથી માનવી અને પશુઓની જાનહાનિ થાય છે, કે ભાઈ માત્ર મનુષ્યને જ નુકસાન થાય છે એવું નહીં, પશુ પક્ષી અને પ્રાણીઓને પણ જાનહાનિ ભોગવવી પડતી હોય છે। આ ઉપરાંત પર્યાવરણ પર પણ ભારે માઠી અસરો થાય છે, કે ભાઈ વાતાવરણમાં પણ એની અસર ઉદ્ભવે છે। ઔદ્યોગિક અકસ્માતોના મૂળમાં માનવીય ભૂલો જવાબદાર હોય છે।
औद्योगिक प्रक्रियाना विविध यंत्रोनू मशीनोनू संचालन अने सार संभाल अने उत्पादित सामग्रीनी हेरफेर संग्रह अने वितरण पण माणसो द्वारा ज थाय छे। आ दरेक तबक्के अकस्मात थवानी संभावनाओ नकारी शकाती नथी। ओके के भाई मोटा यंत्रो छे के आ वस्तुओनी हेरफेर करवामां चलाववामां घणी वखत कंपाड़ी छूटी जाए ए प्रकारना अकस्मातो थया होवानुं आपणे सांभळीए छीए। चालो एवो ज एक गंभीर अकस्मात एटले के भोपाल गैस कांड। ओके चालो जोईए। मध्य प्रदेश राज्यना पाटनगर भोपाल खाते आवेल યુનિયન કાર્બાઇડ કારખાનું કે જે જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતું હતું। ઓકે ફરીથી એક સ્ટોરી પ્રકારે તમે સમજશો તો તમને વધારે આખી ઘટના યાદ રહી જશે। ચાલો મધ્ય પ્રદેશ રાજ્યના પાટનગર ભોપાલ ખાતે આવેલ યુનિયન કાર્બાઇડ કારખાનું જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતું હતું। ત્યાં ઉત્પાદન પ્રક્રિયામાં મિક નામનો એક ખૂબ જ ઝેરી વાયુ વપરાતો હતો। જંતુનાશક દવાઓ બનાવવા માટે મિક નામનો એક ઝેરી વાયુ, આ વાયુનો સંગ્રહ મોટી ટાંકીઓમાં કરાતો, મોટી મોટી ટાંકીઓ જે એકદમ પેક હોય એમાં આ વાયુ સંગ્રહી રાખવામાં આવતો હતો। 3 ડિસેમ્બર 1984ની વહેલી સવારે એ કારખાનાની ટાંકીઓમાંથી ઝેરી મિક વાયુનું ગળતર શરૂ થયું। ગળતર એટલે કે લીકેજ, કે ભાઈ ક્યાંકથી લીકેજ થવાને કારણે એ વાયુ ધીરે ધીરે ટાંકીમાંથી બહાર નીકળવા લાગ્યો, જે લગભગ 40 મિનિટ સુધી ચાલુ રહ્યું। કે ભાઈ લોકોને ખબર ન પડી કે કઈ ટાંકીમાંથી આ વાયુ નીકળે છે। 40 મિનિટ સુધીમાં ટાંકીમાંનો ઘણો બધો વાયુ આજુબાજુના વિસ્તારમાં હવાની સાથે ફેલાઈ ગયો। 40 મિનિટ સુધી ચાલુ રહ્યો। વહેલી પરોઢે ઘટેલી આ ઘટનાથી પલકારામાં ભોપાલના ગીચ વિસ્તારોમાં ઝડપથી તે વાયુ ફેલાઈ ગયો અને આધારભૂત આંકડા મુજબ લગભગ 2500 જેટલા લોકો મૃત્યુ પામ્યા। ભાઈ વહેલી સવાર હતું, ઓકે કે સવારનો સમય હતો, સ્વાભાવિક છે કે ત્યારે લોકો સૂતા હોય એટલે મોટાભાગના લોકો તો ઊંઘમાં જ મૃત્યુને ભેટ્યા। એ ઉપરાંત હજારો ભોપાલવાસીઓ આ ઝેરી ગેસથી પ્રભાવિત થયા। ગળું બળવા લાગે, શ્વાસ લેવામાં તકલીફ પડે, નાકમાંથી લોહી નીકળવા લાગે, આંખો બળવા લાગે, ઓકે ઘણી બધી એની આડઅસરો થાય છે। માણસો ઉપરાંત હજારો પશુ પક્ષીઓને પણ આ ઝેરી વાયુ ભરખી ગયો, એટલે કે ઘણા બધા પશુ પક્ષીઓ પણ મૃત્યુ પામ્યા। આ વાયુથી પીવાનું પાણી, જળાશયો અને જમીન તથા ગર્ભસ્થ શિશુ એટલે કે માતાના પેટમાં રહેલા બાળકો, નવજાત બાળકો, સગર્ભા મહિલાઓ, પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ તથા અબાલ વૃદ્ધ સહુ તેની માઠી અસરોનો ભોગ બન્યા। ટૂંકમાં એવી એક પણ વ્યક્તિ ન હતી કે જેને આ વાયુની સાઇડ ઇફેક્ટ, માઠી અસર ન થઈ હોય। લગભગ 10,000 વ્યક્તિઓ કાયમી વિકલાંગતાનો ભોગ બન્યા। ઓકે વિકલાંગતા એટલે કે શારીરિક અથવા તો માનસિક। 1.5 લાખ જેટલા લોકો આંશિક રીતે વિકલાંગતાનો ભોગ બન્યા। ઓકે તો કે ભાઈ ઘણા મોટા વ્યક્તિઓનો આ ઝેરી ગેસને કારણે શારીરિક અને માનસિક વિકલાંગતાનો સામનો કરવો પડ્યો। ગેસ ગળતર વખતે બચાવ કામગીરી, ચાલો ભાઈ ન કરે નારાયણને આવી કોઈ દુર્ઘટનાઓ આપણા શહેરની અંદર થઈ જાય તો એવા સમયે બચવા માટે શું કરવું જોઈએ, કેમ કે આપણે આજુબાજુમાં ઘણી એવી જીઆઈડીસીઓ આવેલી છે અને તેમાં પણ આ પ્રકારના વાયુઓનો ઉપયોગ થતો હોય છે। ઓકે મને ખ્યાલ છે ત્યાં સુધી આઈ થિંક 5 કે 7 વર્ષ પહેલાં 150 ફૂટ રિંગ રોડ પાસે પાણી મોટી ટાંકી ચોકમાં એની આજુબાજુમાં જ ક્યાંક એક ગેસ ભરેલું ટેન્કર પલટી મારી ગયું અને જેને લઈને એ વાયુ જે છે આખો આજુબાજુના એરિયામાં ફેલાઈ ગયો। ઘણી અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી, લોકોને આંખો ભરવા લાગી હતી, શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, હોસ્પિટલાઇઝ થવું પડ્યું હતું। ઓકે તો જ્યારે આવી કોઈ દુર્ઘટનાઓ થાય છે તો એને બચવા માટેના શું પ્રયાસો કરવા જોઈએ, ચાલો એ જોઈએ શું કરવું।
गैस गर्तननी पूर्व सूचना माटे आधुनिक वॉर्निंग सीस्टम लगावी जोईए के भाई कारखानाओं में ज्यां आ प्रकारना यंत्रों में टाकीओ में आ प्रकारना झेरी वायुओ भरवामां आवे छे तो अहीं लीकेज थवानी शक्यताओ वधी जती होय छे। तो अहीं खास आवा वॉर्निंग सीस्टम के आवो कोई वायु लीकेज थाय तो ए साथे ज बेल वागी जाय जेथी आपणने खबर पड़े के आवी कोई दुर्घटनाओ छे। तो आवा यंत्रो गोठववा जोईए। कारखानामां सलामतीना उच्च मापदंडोनुं निर्धारण करी तेनुं पालन करवुं जोईए। दरेक नागरिकोनी जीवन सुरक्षा माटे खास कही शकाय ए प्रकारे सलामतीना ऊंचा कायदाओ बनाववा जोईए। ओके, एक आपणे आ वस्तु कहीए छीए एटले मने एक वस्तु याद आवी छे के भाई आपणी राजकोटने घणी बधी एवी हॉस्पिटलो छे के ज्यां कोरोनाना दर्दीओने एडमिट करવામાં આવ્યા હતા અને અહીંયા આપણે આ પ્રકારની શોર્ટ સર્કિટને લઈને આગ લાગવાની ઘટનાઓ પણ જોઈ। એનું એક મુખ્ય રીઝન એ હતું કે ભાઈ જે દર્દીઓ હતા તેમને ઓક્સિજન વાયુ સપ્લાય કરવામાં આવતો અને ઓક્સિજન વાયુ એ જ્વલંત વાયુ છે, સળગી ઉઠે એવો વાયુ છે ને તેને કારણે પણ આગ ભયંકર સ્વરૂપ ધારણ કરી। આપણે આ આગને ઓછી કરી શકત અથવા તો દર્દીઓને બચાવી શકત જો ત્યાં આપણી પાસે એમને બચાવવા માટેના પૂરતા સેફ્ટીના સાધનો હોત તો। પણ મોટાભાગના દવાખાનાઓમાં તમે ન્યૂઝ વાંચતા હશો તો તમને ખબર હશે કે આ પ્રકારના સેફ્ટીના સાધનો એ હોસ્પિટલોની અંદર હોતા નથી અને એને કારણે પણ આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે। એટલા માટે તો કે ભાઈ દરેક કારખાનાઓમાં ને જ્યાં આ પ્રકારે ઘણા બધા મનુષ્ય ભેગા થઈને સારવાર લેતા હોય છે તો એવા જગ્યાઓએ માણસોની સલામતી માટેના કાયદાઓ છે ઘણા સ્ટ્રિક્ટલી હોવા જોઈએ અને દરેક કાયદાઓનું પાલન પણ થતું હોવું જોઈએ। ઓકે, જો ગેસની હેરફેર દરમિયાન ગળતર થાય તો ગેસ ટેન્કરને માનવ વસાહતોથી દૂર લઈ જવું જોઈએ। તમે જોયું છે કે ભાઈ આપણે ત્યાં પહેલાં ઘરે ઘરે રિફાઇનરી બાટલાઓ ગેસ દ્વારા પહોંચાડવામાં આવે છે। ઓકે, ગેસના બાટલાઓ, આમાં કોઈ પણ બાટલાને લીકેજ થતું હોય તો તરત જ એવા બાટલાઓને માનવ વસાહતોથી દૂર લઈ જવા જોઈએ જેથી એ વાયુ આજુબાજુમાં ન પસરે અને આગ ન લાગે। તે સમયે પવનની દિશા જોઈ તેનાથી વિરુદ્ધ દિશામાં દોડી જવું જોઈએ, કેમ કે પવન જે દિશામાં હશે વાયુ એ દિશામાં વહીને આગળ જશે, એટલે આપણી સમજૂતી ત્યાં સુધી છે કે આપણે એની વિરુદ્ધ ઉલટી દિશામાં ભાગવું જોઈએ જેથી એ વાયુના સંપર્કમાં આપણે ન આવીએ। શ્વાસમાં તકલીફ પડવી, શ્વાસ લેવામાં તકલીફ પડે, આંખમાં બળતરા જેવી તકલીફોનો જાતે ઉપચાર કરવાના બદલે તત્કાલીન તબીબી સહાય લેવી, સ્વ ડોક્ટર ન બનવું કે ભાઈ આવા કોઈ ઝેરી વાયુના ઇફેક્ટમાં અસરમાં તમે આવ્યા હો તો તરત જ હોસ્પિટલે પહોંચી જવું કે પછી આંખ બળતી હોય, નાક બળતું હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, સ્કિન તમારી બળતી હોય તો તરત જ જાતના ઘરગ્રંથ ઉપાયો કરવાના બદલે હોસ્પિટલની સીધી સારવાર લઈ લેવી। બેહોશ કે અશક્ત થયેલા લોકોને તત્કાલીન રીતે પ્રભાવિત ક્ષેત્રથી દૂર લઈ જવા કે ભાઈ આવા નજીકના એરિયામાં કે જેની અસર વધારે થઈ છે એવા વ્યક્તિઓ બેહોશ થઈ ગયા હોય, બેભાન થઈ ગયા હોય, ઓકે, કે જેનામાં પોતાની જાતને બચાવવા માટે કોઈ શક્તિ ન હોય તો એવા વ્યક્તિઓને તરત જ બચાવવા માટેની કામગીરી ઝડપથી કરવી જોઈએ, એમને સારી જગ્યાએ એમને ત્યાં રાખવાના પ્રયત્ન કરવા જોઈએ। ફાયર બ્રિગેડ તથા પોલીસને ખબર આપવી જેથી તે આગળની કાર્યવાહી સારી રીતે કરી શકે। આપણા વાહનો રસ્તામાં બચાવ કામગીરીના વાહનોને અવરોધે નહીં તેમ મૂકવા જોઈએ। ઓકે, કે ભાઈ આપણા જે વાહનો છે જોવા માટે કુતૂહલવંત શું થયું શું થયું અને એમ કરીને આખો રસ્તો બ્લોક કરી દઈએ જેથી ઇમરજન્સી જે વાહનો છે, ફાયર બ્રિગેડ છે, 108 એમ્બ્યુલન્સ છે, તો એવા વાહનોને અગવડતા પડે છે। તો એવા સંજોગોએ રસ્તો ક્લીન રહે એ માટે આપણે આપણા વાહનો વન સાઈડ પાર્ક કરવા જોઈએ જેથી વાહન વ્યવહાર ચાલુ રહે અને કોઈને નડતર પણ ન થાય। ઓકે મિત્રો, ચાલો આવા સમયે શું ન કરવું જોઈએ। ઓકે, બચાવ કામગીરી સમયે તેમાં ન રોકાયેલા લોકોએ ત્યાં ભેગા ન થવું જોઈએ, બિનજરૂરી ખોટો માણસોની ભીડ ન કરવી જોઈએ જેથી કરીને પેલાને કાંઈ ન થયું હોય તો આને જોઈને ઓલા ગભરાઈ જશે અને ઓમને અટેક આવતો હોય તો આને જોઈને અટેક આવી જશે, એટલે બિનજરૂરી ખોટી ભાગદોડ ન કરવી જોઈએ, ખોટી ભીડ ન ભેગી કરવી જોઈએ, ખોટી અફવાઓ ન ફેલાવવી જોઈએ, બને તો એ લોકોને બચાવવા માટેના પ્રયાસો કરવા જોઈએ।
ગેસ ગળતરનું ક્ષેત્ર સત્તાવાર તરફથી પૂર્ણ રીતે સલામત ઘોષિત ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. જે વિસ્તારમાં, જે જગ્યાએ, જે એરિયામાં આ પ્રકારની ગેસ ગળતરની, ગેસ લીકેજની દુર્ઘટનાઓ થઈ છે ત્યાં સરકાર દ્વારા કાયદેસર રીતે એવું કહેવામાં ન આવે કે હવે આ જગ્યાએ કોઈ જોખમ નથી, હવે ત્યાં તમે જઈ શકો છો, ત્યાં સુધી આપણે ત્યાં પ્રવેશ કરવો ન જોઈએ. સરકાર દ્વારા જ્યારે ચેતવણી આપવામાં આવે, સૂચનાઓ આપવામાં આવે, એ સૂચનાઓનું પાલન કરીને કહેવામાં આવે પછી જ આપણે એ સ્થળે જવું જોઈએ. બચાવ કામગીરીના પ્રશિક્ષણ અને તે માટેના જરૂરી સરંજામ વગર બચાવ કામગીરીમાં જોડાવવું ન જોઈએ. શોર્ટકટમાં, ખોટે ખોટું કોઈએ હીરો બનવાની જરૂરત કરવી નહીં, હીરો બનવાના પ્રયાસો કરવા નહીં કે લાવ હું એને બચાવીશ. પહેલાં તો તમારી પાસે બચવા માટેના પૂરતા સાધનો હોવા જોઈએ. તમને એ કામગીરી આવડવી જોઈએ ને એ કામગીરી તમને તો જ આવડે જો તમારી પાસે ટ્રેનિંગ હોય. ખોટા તમે તમારા જીવને પણ જોખમમાં મૂકશો, ઓકે, બચાવવાના બદલે તમે પોતે સલવાઈ જશો. આવું ન થાય એટલા માટે તમારી પાસે બચાવ કામગીરીના પૂરતા સાધનો હોવા જોઈએ. જેમ કે તમે જોયું હશે પહેલાં ફાયર બ્રિગેડ વાળા કે એના કપડાં આખા અલગ હોય છે, એનું માસ્ક આખું અલગ હોય છે, એમની પાસે એ પ્રકારના સેફ્ટીના સાધનો હોય છે, બચાવ કામગીરીના એના પાસેના યંત્રો સાધનો હોય છે. તો આ પ્રકારના સાધનો અને ટ્રેનિંગ હોય તો જ તમારે ત્યાં બચાવવા માટેના પ્રયાસો કરવા, નકર પહેલો બચાવ આપણી જાતનો કરો તો ઓટોમેટિક આપણે બીજાને બચાવી શકીશું. ઓકે, ચાલો મિત્રો, તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. આગળનું હવે પછીના વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરીશું. ઓકે.